આજે નો કોમ્પ્રોમાઇઝ, ઓનલી ભટાઈ ભટ. જમણનો ખીલો બદલી ગયો હવે. આજના ઘણા બધા ઢોર છે એ પકડાઈને આવ્યા છે. શેમાં આવ્યા છે ને શું આવ્યું કંઈ ખબર નથી. અહીંયા જો સામે રહી ને આ કાબરી કોટિયાવાળી, એ હવે છોડવા ના દે તને. હા જો ચોટી ગયા બધા. એ બધાને ટેગિંગ કરવાનું છે અને શિંગડામાં કલર કરવાનો છે. જય 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 માતાજી. મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા ગાયોને મૂકવાથી જ કરી છે, કારણ કે કાલે ખોવાઈ ગઈ હતી ને. તો આજે નો કોમ્પ્રોમાઇઝ, ઓનલી ભટાઈ ભટ. દિવાળી પારે આવે છે, બધી ગાયો જો જાય છે અને હર્ષદભાઈ મૂકવા જાય છે. પારે જો ઉત્તરાયણ જોઈને ભડકી છે. કેમ બાકી મજા આવે કે મેળામાં? હે હવે છેલ્લે છેલ્લે હું મજા આવે. તો ભેગો રહેજે બરાબર, ઠેઠ સુધી મૂકી આવજે. હવે તો અહીંયાથી થોડી વાર જ છે, ઘણી તો છે નહીં. આ બધી કેમ આગળ હાલનારી કેમ પાછળ હાલે છે? હવે હું પેલા ગયો ત્યારે તો મને તો એમ થયું કે આજે વરી બીજે ક્યાંક ભાગી ગયું કે રસ્તા આખા ક્યાંય દેખાણી નહીં, પણ વરી દર્શન થઈ તો ગયા બધીના. ભલે તો પૂરી આવો જાઓ. તો આપણે આપણી ગાયો મૂકીને આવી ગયા ઘરે. તો આજે જો આ બધા બાંધ્યા છે, છૂટ્યા નથી. ઢોર ને ધમણ ને ધમણનો ખીલો બદલી ગયો હોય. અહીંયા શું બાંધી રહેતી ને, અહીંયા એની જગ્યા હતી તો એ ગમાણમાં જ ઊભી રહેતી, એટલે શું એ સારું નહીં, એટલે ખીલો બદલી નાખ્યો. અહીંયા હવે તો ના ચડીએ કે એના જેવડી ગમાણ છે. હવે ધોરી ન હોય આ તો સીવાની. આપણી બાજુમાં આવ્યો બંને બહેનો જેવું સોર પીને સોનું. હવે તો બસ થોડી વારની અંદર જ મારા ખ્યાલથી ગાયો છૂટશે. ગાયો જશે આડવા માટે તો એ તો થશે. અને આપણે હવે નાહી લે, નાહી ધોઈને જાય પાંજરાપુર. હવે આપણે અહીંયા પાંજરાપુર પહોંચીએ. અને આપણે પાંજરાપુર પહોંચ્યા ને ત્યાં છે આપણે માણસોએ સમાચાર દીધા કે આજે તો રાતના ઘણા બધા ઢોર છે એ પકડાઈને આવ્યા છે. શેમાં આવ્યા છે ને શું આવ્યું કંઈ ખબર નથી, પણ આવ્યા છે. લગભગ 27 ભેંસો ને, 27 ભેંસો ને એક ઓળકી. જો આ બધા પોલીસવાળા છે રાતે મૂકી ગયા છે. હવે આપણે અહીંયા અંદર આવી ગયા વાડાની અંદર. અને આ બધી ભેંસો છે ને જો આવી છે રાતે 27 આટલી આર્યા ચાર. અને આ બધી આ જેટલી ઊભી છે ને આ બધી આપણી છે અહીંયાની પાંજરાપુરની. અને આ નવો માલ આવ્યો શેમાં. પણ હું શું કટિંગમાં જતી હોય પકડાણી એવું તો છે નહીં. બધી ભેંસો છે સારી, પણ હું જ પરમિટ કે કાંઈ હશે નહીં એટલા માટે પકડાઈ ગયા છે. તો એ લઈ જશે પાછા. આમ તો શું છે કે આટલી બધી ભેંસો ખર્ચો કર્યો હોય લઈ જ જાય ને ભાઈ. આપણે તો કરવા શું કહેવાય ને. આ જો બ્લેન્ડિંગ વાળી છે આ ભેંસ. તો એકનું એક છે કે અલગ અલગ છે? આને પણ છે અહીંયા બ્રાન્ડ. આટલી 27 ભેંસો છે, મતલબ એમાં ખડેલી ને મોટી ભેંસો વેતર આવે કાતું વેતર ને ઘણી મોટી તો કોઈ છે આટલા છે આમાં. અને એક ઓળખી છે. હવે આપણે ચેક કરવા જઈએ. રાતના ખડીર વિસ્તારમાં જ પકડાણા ની ખડીર માંથી? હા હા. અહીંયા ગયેલા એક સાથે નતા, બે ના બે ટ્રક આવ્યા, બે ટ્રક હતા. તો આપણે ભેંસો જોઈ ને આમ શું છે કે હશે તો બધો ધણિયા તો માલ ક્યાંક એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરતા હશે. પણ હવે શું આમ ખરાબ રીતે ભરેલા હોય અને પરમિટને ન હોય ને એટલા માટે ક્યાંક ને ક્યાંક અટકાયત થઈ હોય એટલા માટે અહીંયા આવી છે. અને હવે આપણે આવી ગયા છે અહીંયા ડીપાની અંદર એક ઓળખી ચેક કરવા માટે, જે એની અંદર જ એક આવી છે. એ આ ડીપામાં પૂરી છે એને. હા અહીંયા જો સામે રહી ને આ કાબરી કોટિયાવાળી, અંદર જઈને ચેક કરીએ આપણે. દીપાના ઢોર બધા તો શાંતિથી બેઠા છે તડકે છે કે હવે જેમ જેમ શિયાળો નજીક આવશે ને એમ એમ તો તડકે જ બેહવાન થશે. આર્યા એક ઓળકી આવી છે કાબરી. હવે બધા ઢોર તો સેફ થઈ ગયા છે. હવે એ કટિંગમાં જતો હોય ઠીક છે ને, કોઈ ધણી લઈ જતો હોય તો પણ
આગળ આગળ બધી માહિતી આપણે ધીમે ધીમે મળતી રહેશે, અને જેમ જેમ માહિતી મળશે હું તમને જણાવતો રહીશ. તો આપણે અહીંયા જે કાલે રાતના બધા ઢોર આવ્યા, જે નવા 28 જેવા નંગ ભેંસો અને એક વોડકી બધું ચેક કરીને આવ્યા હતા માંદાવરવાળામાં, અહીંયા આપણે બધું ચેક કર્યું છે. ઓમ કાંઈ નવો કેસ છે નહીં, જે જેવું રેગ્યુલર છે એ બધું કામ છે, તો એ થોડી વારની અંદર ચાલુ કરશું. બાકી જે અત્યારે સવાર સવારનું કામ છે, ઢોરા ઉઠલીને પાવડર નાખવાનું બધું ઓકે થઈ ગયું છે, અને સાંજના એ બધા ઢોર છે ને આમાં પૂરેલા થયેલા છે. આ બધો કચરો મતલબ અરે પોદરાને બધું આમાં કર્યું છે, પણ હવે આજનો દિવસ હાલશે. આ ચરોને બધું ખાઈ લેશે પછી વરી સાફ થઈ જશે, અને આ ચરોને બધું ખાઈ લે પછી આપણું જે કામ છે એ ચાલુ કરશું. તો આપણે પાંજરાપુર જે માંદાવરવાડામાં બધું કામ કરવાનું હતું એ બધું આપણે ઓકે કરી નાખ્યું હતું, પણ તમને કંઈ બતાવ્યું નહોતું કારણ કે થોડી ઉતાવળ આજે વધારે હતી આપણે એટલા માટે. અને હવે આવી ગયા છે આપણે આપણી ગૌશાળે, અને ગૌશાળે આવીને સીધા જઈએ છીએ પાછળના વાડામાં, કારણ કે અહીંયા તો કાંઈ છે નહીં કોઈ. બાકી બધી ગાયો આપણે આડી ગઈ છે કમ્પ્લીટ, અને આ બધા જો શાંતિથી બેઠા છે, પોપટને જો સામે જ બેઠા. પાણી ચેક કરવાનું છે અને નિર્ણયની વાત કરવાની છે. હર્ષદે જો કરી હશે તો આપણે નહીં કરશું, નહીં તો નિર્ણય એક નાખવાની છે. પાણી તો ભરેલું છે, જો તો એકવારના અંદર જાય અને ચેક કરીએ. તો આપણે અહીંયા વાડાની અંદર આવી ગયા છે, અને જો બધા શાંતિથી બેઠા છે. ઉજો હમણાં જ અહીંયા બેસી ગઈ પાંડુ, અને હમણાં મારે હર્ષદ સાથે વાત થઈ, ખડ લઈને આવે છે એટલે બધાને ખડ નાખવાનું. અત્યારે કંઈ નિર્ણય નહીં કરીએ છીએ, હવે કરવાની છે ને બધાને ખડ નાખશું. આપણી વાડીએથી વાટી આવે છે, બસ રસ્તામાં જ પહોંચ્યો છે, તો થોડી વારમાં આવે પછી નાખી દઈએ. તો થોડી વારની અંદર જ ખડની ગાડી આવી ગઈ છે, બધાને હવે નીર નાખવાની છે. ક્યાંથી વાટીએ હર્ષદા? કયું મોટું ખેતર છે અહીંયાથી? આવડું મોટું ખડ છે. હે, જો ઝીંચવા જેવું ખડ છે. ચાલો ફટાફટ બધું નાખી દેવાનું હોય ને, તો નાખી દઈએ. ચાલો બધાને તો ભારી ગમાણમાં પહોંચી ગઈ ને બધા, જો કેમ ધોળ્યા પાછળ. એ હવે છોડવા ના દે તને. હા જો ચોટી ગયા બધા, ઘોડી એક સાઈડમાં છે, હું બી આવી ને પોપટથી. એટલે ક્યારેક ક્યારેક અમે બટકું ભરી લઈએ નહીં. લઈ લે, ફટાકો કર, ફટાકો કર. તો જો બધાને આપણે કમ્પ્લીટ નીર નાખી દીધી, ગમવા નાખી ભરી નાખ્યો. બાકી વાહ હર્ષદ, વાહ. બધા લાઈનમાં ખાય, હવે તો હા સુધી ખાય તો ખૂટે નહીં આટલું તો. કેમ કે બધા નંદકા નંદકા રહ્યા ને એટલે ઘોડીને પોપટને એમ એડ કરશે. બાકી અને જો અહીંયા મોટરે ચાલુ કરી નાખી તો એ કમ્પ્લીટ ભરાઈ જશે પાણી. હવે ગાડી પાવા જવાની છે કે શું કરવાનું? મારે તો બહારે જવું છે, નહીં પોગાવે મારેથી. તો હર્ષ, હે, હોળી લઈ જવી છે? વાહ, હોળી લઈને પાણી પાવા જવું એટલે હર્ષદની. હા પછી સારું, અહીંયા એને ખાવાનું તો જડે સારું, મેળ કરે સારામાં સારો. એ તો દરવાજા કરી નાખ્યો છે બંધ, અને હવે જવાનું છે હર્ષદને ગાયને પાણી પાવા, અને આપણે જાય ઘરે જમવા. તો આપણે ઘરે જમીને ફરી પાંજરાપુર આવી ગયા છે, અને પાંજરાપુર જો ગાયને દોય ચાલુ છે તારે. વાઘજી ભાઈ દોય છે, વાઘો નહીં વાઘજી, હો બરાબર ને. અને પછી આ બધા માણસો ફ્રી થાય પછી આપણે જે સવારના નવા પશુ આવ્યા છે, 27 ભેંસો ને એક ગાય, એ બધાને ટેગિંગ કરવાનું છે, અને શિંગડામાં કલર કરવાનો છે. ઓમ જ સરકારી નિશાન કરવાના છે, એટલે શું છે કે ખબર પડે ઓમ. તો એ હવે થોડી વારની અંદર આપણે ચાલુ કરશું. આ ગાયન દોવાઈ થઈ જાય, માણસો બધા ફ્રી થઈ જાય ને પછી આપણે થોડી વાર રાહ જોઈએ. ત્યાં નવડા થઈ ગયા માણસો બધા, અને મેં જો ટેકિંગનું કામ ચાલુ કરી નાખ્યું છે. એ ઈ કન ઈ મને ઈ મને ડાબામાં ડાબામાં હોય એક કાનની અંદર ટેગ લગાવવાનો, અને એ જે સાઈડ ટેગ લગાવે ને એ સાઈડ ઉપર આપણે કલર કરવાનો છે. આટલા પશુ છે એ બધાને ટેગિંગ કરી નાખીએ અને કલરનું કામ કરી નાખીએ. આ છે ટેગ આપણા, જો રાપર પાંજરાપોરના છે, જો પ્રાઇવેટ ટેગ. તો આપણે બધાને હે ટેગ લગાવી નાખ્યા અને સિંગ રહી નાખ્યા, જો બધાને દેખાય આ ટેગ. જો આપણે પાંજરાપુરનું આ સરકારી ટેગ છે, કમ્પ્લીટ 27 છે, 27 કમ્પ્લીટ ટેગિંગ થઈ ગયું અને સિંગ ઉપર કલર થઈ ગયો છે. હવે બાકી રહી છે એક ડીપાની અંદર વોડકી, તો ત્યાં જાય અને એને ટેગિંગ કરી નાખીએ. અને સિંગ રંગવાની એની જરૂર નથી, પણ છતાં જોશું. તો મિત્રો, આપણે પાંજરાપુર જે ભેંસોને ટેગ લગાવવાના હતા, જે નવી આવી એને ટેગ લગાવી, પછી જે કાબરી વોડકી સવારે જ મેં તમને બતાવી એને ભેગી જ આવી છે, એને ટેગ લગાવ્યો. અને એ ટેગ લગાવીને પછી આવી ગયા હતા આપણે આપણી ગૌશાળાએ. ગૌશાળા અહીંયા આજે થોડું મોડું થઈ ગયું હતું, કામ ઘણું બધું હતું, તમને કાંઈ ન બતાવી શક્યો. અને અત્યારે બધું કામ ઓકે થઈ ગયું છે, અને અત્યારે સમય મળ્યો છે તમને એકવાર બધું બતાવી દઉં. બધા વાસુડા જો આપણા અંદર પૂરાઈ ગયા હતા, કમ્પ્લીટ ખાણ ખાઈ લીધી, બધી ગાયો છે પોતપોતાની જગ્યાએ બંધાઈ ગઈ છે, અને ખાણ ખાઈ લીધું, દોવાઈ થઈ ગઈ ને હવે બેસવાનું કરે છે. આપણે શું અત્યારે આપણા જ ખેતરે જાય એટલે શું છે કે અત્યારે કાંઈ નીર નાખવાની જરૂર નથી પડતી, કારણ કે ફર્સ્ટ ક્લાસ ધરાઈને આવે છે. જો આ શંકર ચેક કરો કેવી ફૂલેલી પડી છે, એમને એમ બધી ગાયો ધરાઈ ગયેલી છે. એટલા માટે અત્યારે આપણે નીર નહીં નાખતા, તો બધું કામ હવે ઓકે થઈ ગયું છે. ડેરીએ દૂધે ભરાઈ ગયું છે, ખાવાનું દૂધ ઘરે હાલી ગયું છે, તો બધું કામ ઓકે થઈ ગયું છે. તો હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું, કારણ કે બીજું કાંઈ કામ છે નહીં. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલે નવા વિડીયોમાં.